મારા જે જગતના ખેલ છે ને બાપુ, એ મનના ખેલ છે સાહેબ. મારું મન, હવે હું તમને દાખલા બે આપું, તમને સમજાઈ જશે. મારું મન રટણ કરે કે મને 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, અને એમાં 100 રૂપિયા મળી જાય અને જે મજા આવે છે ને, એ 100 રૂપિયા મળ્યાની મજા નથી, પણ આ મને વાત મૂકી દીધી ને એની મજા છે. મારું મન જે રટણ કરતું હતું મને 100 રૂપિયા મળી જાય તો મજા આવે, 100 રૂપિયા મળી જાય તો મજા આવે, નહીં, 100 રૂપિયા મળ્યાની મજા નથી, મને વાત મૂકી દીધી ને એની મજા છે સાહેબ, ત્યાગની મજા છે. મને છોડી દીધું, રૂપિયા મળી ગયા એટલે મૂકી દીધી વાત, એની મજા છે. એક બીજો દાખલો આપી દઉં. એક શેઠની હવેલી હળગી ગઈ અને જુવાળા નીકળી, ધુવાળા મહિના નીકળવા, એમાં કોઈ કીધું, શેઠ બાપા તમારી હવેલી હળગી ગઈ. પેલા ગામડાઓમાં શેઠિયાઓના મકાનોને હવેલી કહેવાતી. હવેલીમાં આગ લાગી ગઈ તો કા જુવાળા ધુવાળે અમારે મારી હવેલી હળગી ગઈ એના નીકળે તો કા હતા તો માથા મહિના પછાડવા, મારું બધું બળી ગયું. ઓય બાપલિયા, મારું બધું બળી ગયું, હવે કાંઈ રહ્યું નહીં, બધા બાવડા પકડે શેઠ સાનાર્યો, જે થવાનું હતું થઈ ગયું, હવે કાંઈ એમાં વળે નથી. એમાં કોક આવી કહી ગયું કાનમાં, ગીરદીમાં બાપા પસડાટ્યું નાખતા હતા ને, એમાં માણસો ભેળા થઈ ગયા ને, એમાં ગીરદીમાં કોકે માથું મારીને અંદર કાનમાં જઈને કીધું કે શેઠ બાપા કકળાટ કરોમાં, 10 દી પહેલાં તમારી હવેલી તમારે દીકરાએ વેચી નાખી છે. એમ વેચી નાખી તો કે હા, ખુશ થઈ ગયો લ્યો, બરાબર. ત્યાં છોકરો આવ્યો કે સોદો થયો તો પણ કેન્સલ થયો. વરી રો આ મહિનો, આ મનના ખેલ નથી તે કોના ખેલ છે?